गुड आफ्टरनून बहनों अने भाइयों, आजे हूँ डॉक्टर कविता शाह सूरत थी गायनेकोलॉजिस्ट छू। मारी बे हॉस्पिटल छे स्टार हॉस्पिटल सिविल 4 रस्ता रिंग रोड पर अने कविता हॉस्पिटल पीयूष पॉइंट बमरोली रोड। हूँ ऑनलाइन बेबी चक्र पर टेलीकंसल्टेशन माटे पर अवेलेबल छू अने एनी माटेनो मारो कोड छे KEDS। હવે આજનો મારો ટોપિક છે ડિલિવરી, લેબર એન્ડ ડિલિવરી। લેબર એન્ડ ડિલિવરી મતલબ કે ડિલિવરીના સમયે જે ધ્યાન રાખવાની જે વસ્તુઓ છે તે પેશન્ટ 9 મંથનો છે અને શું ધ્યાન રાખવાનું છે। તો એવું કહેવાય છે કે ભગવાન બધે નથી રહી શકતા, તેથી તેણે માતાને જન્મ આપ્યો કે જે ધ્યાન ભગવાન રાખી શકે એ ધ્યાન માતા એના બાળકનું રાખી શકે। હવે આમ આપણે જોવા જોઈએ કે પ્રેગ્નન્સીને ડિવાઇડ કરીએ તો 9 મંથ્સને વી કેન આપણે 3 ભાગમાં ભાગી શકીએ। પહેલા 3 ભાગ કે જે છે 12 અઠવાડિયા સુધીના પહેલા 3 મહિના, બીજા 3 ભાગ એટલે 3 થી 6 મહિના, અને અમારી ડોક્ટર લેંગ્વેજમાં વાત કરીએ તો 28 અઠવાડિયા સુધીનો સમય, અને છેલ્લા 3 મહિના 7 થી 9 મહિના 28 થી 40 અઠવાડિયાની વચ્ચેનો સમય। હવે આપણે કોન્સન્ટ્રેશન કરીશું, જ્યારે બી કોઈ પેશન્ટની ડિલિવરીનો સમય હોય છે તેનો લાસ્ટ 3 મંથ્સ ખૂબ અગત્યના હોય છે। લાસ્ટ 3 મંથ્સમાં પેશન્ટ એ એમના ડોક્ટર એમ રેગ્યુલર વિઝિટની વાત કરીએ તો પહેલા ત્રણ મહિનામાં પેશન્ટે એવરી મંથ દર મહિને ડોક્ટર વિઝિટ કરવાની રહે છે। બીજા 3 મહિનામાં 15 થી 20 દિવસે વિઝિટ કરી શકે છે। લગભગ એજ કમ્પ્લીટ થાય ત્યાં સુધી એવરી 15 ડેઝ વિઝિટ 15 દિવસે વિઝિટ કરી શકે છે, અને પછી લાસ્ટ એવો કે 9 મંથ સ્ટાર્ટ થાય તો દર અઠવાડિયે ડોક્ટરની વિઝિટ કરવાનું રહે છે। દર અઠવાડિયે ડોક્ટરની વિઝિટ થઈ જાય એનો મતલબ કે હવે ડિલિવરીના સમયે ડોક્ટરનું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થાય, ડોક્ટરને પેશન્ટને સમજાવવાનું શરૂ કરે અને બેબી મોનિટરિંગ ને મધર મોનિટરિંગ કરવાનું શરૂ કરે। મોનિટરિંગ ઇમ્પોર્ટન્ટ એટલે થઈ જાય છે કે 9 મંથમાં દરેક ફિમેલ પ્રેગ્નન્સી એક સરખી જતી નથી। 9 મંથ સ્ટાર્ટ થાય ત્યારે અમુક પેશન્ટોને કોમ્પ્લિકેશન્સ ડેવલપ થવા માંડે છે, અને એની શરૂઆત લગભગ 7.5-8 મહિનાથી સ્ટાર્ટ થવા માંડે, જેનો અણસાર એના ટ્રીટિંગ ડોક્ટરને આવી જાય। આપણે છેલ્લા મહિનામાં છેલ્લા 1.5-2 મહિનામાં પેશન્ટે કઈ રીતે પોતાની કાળજી રાખવી કે જેથી જે ડિલિવરીનો સમય છે એ સેફલી પાસ થઈ જાય, એનું કારણ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે એક માતા ડિલિવરી કરાવે છે ત્યારે 2 જીવ જન્મ લે છે, એક નવજાત શિશુ અને બીજું માતાને બીજો જન્મ મળે છે। હવે આ બધું સેફલી થઈ જાય એના માટે આપણે કાળજી રાખવાનું શરૂ કરવું પડે। કાળજી પ્રેગ્નન્સી રે એ મહિનાથી ચાલુ કરવાની હોય છે, પણ લાસ્ટ મંથમાં શું ધ્યાન રાખવું એના વિશે તમને થોડી જાણકારી આપવા માંગુ છું। લાસ્ટ મંથ 1.5 મંથમાં પેશન્ટ એ પોતાનું ધ્યાનમાં પેશન્ટને જો સોજા આવવા માંગે, સૌથી મેઇન પ્રોબ્લેમ છે પેશન્ટને લાસ્ટ મંથમાં સોજા ચડવા। સોજા પ્રેગ્નન્સીના પણ હોઈ શકે છે, કોઈની ઉણપના પણ હોઈ શકે છે, પ્રેગ્નન્સીમાં વધનારા બ્લડ પ્રેશર લીધે પણ હોઈ શકે છે, પ્રેગ્નન્સીમાં પ્રોટીનની કમીને લીધે પણ હોઈ શકે છે। હવે લઈએ તો પ્રેગ્નન્સીના નોર્મલ સોજા, જે પ્રેગ્નન્સીમાં ચડતા નોર્મલ સોજા છે તે સોજા પેશન્ટને
રાત્રે આખી રાત પેશન્ટ સુઈ જાય કે એના શરીરે ચડતા સોજા, પર્ટિક્યુલરલી પગે ચડતા સોજા બિલકુલ ઉતરી જાય છે. સવારે જ્યારે પેશન્ટ ઉઠે ત્યારે જાણે સોજા હતા જ નહીં, એ રીતના એમના પગ. આ રીતના જે સોજા છે એ એકદમ નોર્મલ સોજા છે અને એ પ્રેગ્નન્સીને લીધે છે. અને એને આપણે ઓછા કરવા હોય તો પેશન્ટ રાતે સુવે પણ પગની નીચે બે તકિયા રાખીને સુવે અને ત્યાં સુધી ડાબા પડખે સુવે. આ રીતે કરવાથી આ સોજા ઓછા ચડશે. દિવસે જ્યારે પેશન્ટ કામ કરતો હોય પોતાના ઘરે, કિચનમાં, ઓફિસમાં, ત્યારે પગ બને એટલા ઓછા લટકતા રાખે. ઓફિસમાં બેસે તો એક સ્ટૂલ લઈ લે, પોતાના ડેસ્કની નીચે રાખી મૂકે જેથી એ સ્ટૂલ પર પગ રાખે જેથી એને સોજા ન ચડે. એ જો પેશન્ટ ઓફિસ વર્ક કરે છે તો રસોડામાં પેશન્ટ વર્ક વધારે કરવાનું આવતું હોય, ફેમિલી મોટું હોય તો ખુરશી લઈને બેસે કિચનમાં જ્યાંથી વચ્ચે વચ્ચે પોતાને રેસ્ટ આપી શકે. આ રહ્યા પ્રેગ્નન્સીના નોર્મલ સોજાની વાત. બીજા સોજા છે લોહીની ઉણપને લીધે, પ્રોટીનની ઉણપને લીધે અથવા પ્રેગ્નન્સીમાં વધતા બીપીને લીધે. લોહીની ઉણપ એ પ્રોટીનની ઉણપ તો બ્લડ ટેસ્ટ જેવો કે સીબીસી છે અને ટોટલ પ્રોટીન છે એ ગાયનેકોલોજીસ્ટ કરાવે એનાથી જાણ થઈ જાય કે ભાઈ આ લોહી હિમોગ્લોબિન ઓછું થવાથી એમને સોજા ચડ્યા છે, લોહીની ઉણપને જે સોજા ચડ્યા છે કે પછી પ્રોટીનની કમીને જે સોજા ચડ્યા છે. આ બધા રિપોર્ટ્સ નોર્મલ આવે તો બીપી મોનિટરિંગ આ પેશન્ટનું બહુ બહુ જરૂરી છે. એ પેશન્ટે વારંવાર એનું બીપી એના ડોક્ટર પાસે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. કારણ કે ઘણી બધી વાર 100 માંથી 5 થી 7 મહિલાઓને પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં બીપી ખૂબ અચાનક વધી જવાથી ખેંચ આવવાની સંભાવના રહે છે, જેને અમે એક્લેમ્પ્સિયા કહીએ છીએ. એટલે જ્યારે બી લેડીઝને પગે સોજા ચડવાનું ચાલુ થાય તો એમને તેમાં નજીકના ડોક્ટર, એના જે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે સંપર્ક સાધો. ડોક્ટર એમને જે રીતે ગાઈડ કરે આગળ વધવું, બીપીની દવા લખી આપે, બીપીની દવા લેવી, મીઠું ઓછું ખાવું, અને સોજા વધે, હાર્ટ બને એટલે કે કલેજીમાં દુખાવો થાય, સિવિયર માથું દુખે તો ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો. નોર્મલ આ બધું જણાવવાનું ફક્ત કારણ એ જ છે કે જો પેશન્ટને લોહીની કમી હોય અથવા બીપીની તકલીફ હોય તો આ પેશન્ટની ડિલિવરી હાઈ રિસ્ક ડિલિવરી કહેવાય છે. જે પેશન્ટનું બધું જ નોર્મલ છે એ લો રિસ્ક ડિલિવરી છે. અને જે પેશન્ટને લોહીની કમી છે, બીપી વધી જાય છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, કોઈ જાતની આગળ મેજર સર્જરી થઈ છે, આ બધા પેશન્ટ્સ હાઈ રિસ્ક પેશન્ટ્સ. એટલે અમારા ગાયનેકોલોજીસ્ટ પ્રમાણે કોઈ બી ડિલિવરી લો રિસ્ક કે હાઈ રિસ્ક છે. તો રિસ્ક શબ્દનો ઉપયોગ તો હંમેશા અમારા અમે કરીએ છીએ. કેમ કે મેં આગળ બી જેમ કીધું કે જ્યારે ડિલિવરી થાય ત્યારે ફક્ત એક નવજાત શિશુનો જન્મ નથી થતો પણ એની માતા પણ બીજો જન્મ લે છે. સરકારે પણ આજના ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે મેરેજની એજ 18 વર્ષથી 21 વર્ષ કરવા માટે વિચાર કરી રહી છે. આપણા કોન્સ્ટિટ્યુશનમાં દે આર ટ્રાઇંગ ટુ ચેન્જ ધ એજ 18 વર્ષથી 21 વર્ષ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એનું કારણ એ છે કે 21 વર્ષે માતાનું પીંડું બરાબર ડેવલપ થઈ જાય છે, એનામાં પોતાનામાં બાળક ઉછેરી શકવાની, મોટા કરી શકવાની મેચ્યોરિટી અને સમજણ આવી જાય છે, એ પોતે પોતાનું ધ્યાન રાખવા માટે સક્ષમ થઈ જાય છે. કારણ કે એક ડિલિવરી એ માતાનું બીજો જન્મ છે. તો જ્યારે બી પેશન્ટને 9 મહિને સ્ટાર્ટ થાય એટલે ગાયનેકોલોજીસ્ટ પોતાની રીતે પેશન્ટને હાઈ રિસ્ક લો રિસ્ક કેટેગરીમાં ડિવાઈડ કરવા માંડે. હવે આજે આપણે જ્યારે નોર્મલ લેવલ વિશે જાણવાના છીએ તો એ મોસ્ટલી લો રિસ્ક પેશન્ટમાં નોર્મલ ડિલિવરી ઇઝ ઓલવેઝ ઇઝી. હવે નોર્મલ ડિલિવરી એટલે સ્ત્રીના યોનિ માર્ગમાંથી બાળક સ્ત્રીના
ટાંગના હાડકામાંથી પાસ થઈ યોનિથી બાળકને બહાર નીકળ્યું. એની બાદ મેલિન ઓર્ચ, આ ત્રણ અલગ અલગ શબ્દ છે અમારી ભાષામાં, પ્રસૂતા કહે છે, એનું બહાર નીકળવું સેફલી. અને જ્યાં નીચે સ્ટિચિસ આવ્યા હોય તો સ્ટિચિસ લેવા, અને એના એક કલાક સુધી પેશન્ટનો કોઈ વધારે પડતું રક્તસ્ત્રાવ ન થવો, તો સેફલી પેશન્ટ વોર્ડમાં શિફ્ટ. હવે જ્યારે વોર્ડમાં શિફ્ટ થાય છે ત્યારબાદ આ લેબરના અમારા સ્ટેજીસ. હવે જ્યારે પેશન્ટ લેબર ડિલિવરીની અમે લેબર કરીએ છીએ, લેબર એટલે મજૂરને જેટલો કષ્ટ સહન કરવો પડે છે એનાથી ઘણો ઘણો કષ્ટ એક માતાને કુદરતી નેચરલ નોર્મલ ડિલિવરી કરવા માટે સહન કરવો પડતો. એટલે અમારા જે ડિલિવરી રૂમ હોય છે એ પણ લેબર રૂમ કહેવામાં આવે છે, અને લેબર ડિલિવરી લેબર કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો લેબરના ત્રણ સ્ટેજીસ છે. ફર્સ્ટ સ્ટેજ, જે બાળક ગર્ભાશયનું પૂરું મુખ ખુલે ત્યાં સુધીનો સ્ટેજ છે. હવે આ સ્ટેજ 8-10 કલાકનો હોઈ શકે છે. એના પણ બે ભાગ છે, એક લેટન્ટ અને એક એક્ટિવ સ્ટેજ. લેટન્ટ સ્ટેજ એટલે જ્યાં સુધી રસ્તો 3 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર સુધી રસ્તો ખુલે ચામડીનો ગર્ભાશયના મુખનો, ત્યારે એ ફૂલ ડાયલેટેશન, પૂરો ચામડીનો રસ્તો ખુલેલો કહી શકાય. જ્યારે 3 સેન્ટીમીટર સુધી ખુલે ત્યારે ત્યાં સુધી પેશન્ટ લેટન્ટ ફેઝમાં રહે છે. હવે લેટન્ટ ફેઝમાં ડોક્ટર દ્વારા લેવાવાળી કાળજીમાં હોય છે પેશન્ટ દાખલ થયેલ, એટલે એના પલ્સ, એના બીપી, બાળકના ધબકારા, અને યુરિનો ટેસ્ટ કે પ્રોટીન નથી જોતું ચેક કરે છે. એવરી હાફ આવર, દર અડધો કલાકે બાળકની ધડકનની માપણી કરતા રહેવામાં આવે છે. જો પેશન્ટ સિટીમાં હોય, વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલમાં હોય, તો સિટીજી કરીને મશીનને કન્ટિન્યુઅસ ફીટલ હાર્ટ મોનિટર મશીન લગાવી દેવામાં આવે છે પેશન્ટના પેટ પર, અને એનું ચાર્ટ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય છે. હવે આ સ્ટેજમાં પેશન્ટ હલકો ખોરાક જેવો કે પાણી છે, લિક્વિડ્સ છે લઈ શકે છે. પેશન્ટ રૂમમાં ચાલી શકે છે, અને આમાં એના રિલેટિવ્સનો ખૂબ મહત્વનો ભાગ છે. એની સાથે એના મમ્મી, એના સાસુ, એના નણંદ, એમના ભાભી કન્ટિન્યુઅસ મેન્ટલ સપોર્ટ આપતા રહેવું પડે. કારણ કે પેઇન જે હોય છે તે પેટમાં આંકડા ઘુમાઈ ગયા હોય ડાયરિયા વખતે, એ રીતનું અથવા તો પીડુમાં થતું, માસિક સ્ત્રાવમાં થતું પેઇન પેઇન હોય છે. બટ એ પેઇન થોડી વાર આવ જા કરે છે. એની ઇન્ટેન્સિટી ઇનિશિયલી 3 સેન્ટીમીટર સુધી પહોંચી છે, ત્યારે એનું કાઉન્સિલિંગ સ્ટાર્ટ કરી દેવામાં આવે છે કે ભાઈ ધીમે ધીમે આ પેઇન છે, અને એના એને માટે પેશન્ટ કરી રાખવી પડશે. હવે ઘણા વખતથી પેઇનલેસ ડિલિવરીનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. પેઇનલેસ ડિલિવરીમાં પેશન્ટને પેઇનલેસ ઇન્જેક્શન ચાલતું બંધ થઈ ગયું. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. હવે જ્યારે પેશન્ટ 3 સેન્ટીમીટર સુધી ખુલી જાય છે, વાત કરતી હતી પેઇનલેસ ડિલિવરી. હવે પેઇનલેસ ડિલિવરીમાં એવું હોય છે કે પેશન્ટને કમરમાં એક સોફ્ટ એપિડ્યુરલ એનાલિસિસ આપવામાં આવે છે, જેથી પેશન્ટને પેઇન નથી, અને પેશન્ટ જે એકદમ પેઇનફુલ ફેસ ડિલિવરી છે 3 સેન્ટીમીટરથી 10 સેન્ટીમીટર એકદમ રિલેક્સલી પાસ કરી દે. આ રહ્યા પેઇનલેસ ડિલિવરીના ગેરફાયદામાં એટલું છે કે જે સેકન્ડ સ્ટેજ છે, જ્યારે બેબી બહાર આવે છે,
મધરના પુશથી બહાર આવે છે. હવે જ્યારે ડિલિવરી પેનલેસ થઈ જાય છે ત્યારે પેશન્ટને એક પુશ કરવા માટેની ફીલ આવતી નથી, એટલે પેશન્ટ સરખી રીતે પુશ ન કરી શકતો હોવાથી ઘણીવાર પેશન્ટને વેક્યુમ ડિલિવરી એટલે ફોર્સેપ્સ ડિલિવરી ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીનો સહારો લેવો પડે છે. અને 100માંથી 2 પેશન્ટનું સિઝરિયન ડિલિવરીની શરૂઆત પડી શકે. પણ પેનલેસ ડિલિવરીમાં પેશન્ટને જે અસહ્ય પીડાનું સહન કરવું પડે છે તે અસહ્ય પીડાથી મુક્ત મળે છે. હવે જ્યારે 10 સેન્ટીમીટર ચામડીનો માર્ગ ખુલી જાય છે ત્યારે બાળકનું માથું ધીરે ધીરે નીચે આવી યોની માર્ગથી બહાર આવે છે. એ સમયે યોની માર્ગની ચામડી કટ મૂકવામાં આવે છે. એ કટ મૂકવાથી નીચેની ચામડીમાં આડેધડ ચીરું વ્યવસ્થિત કટ પડે જેના જેને સ્ટિચિસ લઈને વ્યવસ્થિત સુચર કરી દેવામાં આવે. ભવિષ્યમાં પેશન બાળક જેવું બહાર આવે છે ત્યારે પેશન બાળક જેવું બહાર આવે છે ત્યારે એની નાળ એને કાપીને બાળકને ડિલિવર કરી ને ગાયનેકોલોજી મેલી ઓડ ખેની અલગ અલગ શબ્દ છે અમારી ભાષામાં પાસે સાથે બહાર આવવા માટે મોસ્ટલી એક પ્લાસેન્ટા ડિલિવરીના 15-20 મિનિટને બહાર ફેંકી દે છે. અને જો ઢીબડી ન આવે એના માટે ઇન્જેક્શન્સ પણ આપી દેવામાં આવે છે. અને બ્લીડિંગ હોય બીજા ઇન્જેક્શન્સ થોડું મીઠું સમસ્યા બધું કરવામાં આવે. બધું સારી રીતે પાર પડે તો નીચેનો જે સ્ટિચ લાઈન છે પેશન્ટ પેનલેસમાં છે તો કોઈ જરૂર નથી. પેઇનફુલ ડિલિવરી એક્સપિરિયન્સ કરો છો તો નીચેનો ભાગ સ્વિંગ કરી અથવા પૂરા વિભાગ કરીને સ્ટિચ કરી દેવામાં આવે છે. આ પછીનો થર્ડ સ્ટેજ છે જ્યારે પેશન્ટ એક કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. કારણ કે ઇન્ડિયામાં થતી માતાનો મૃત્યુદર માં સૌથી મેઇન આપણે ગુમાવવાનો વારો આવે છે. આવું ન થાય એટલે જ 9 મંથમાં રોજા ચડે કરેક્શન કરી દેવામાં આવે. ત્યાંથી જો નોર્મલ થોડો વધુ બ્લડ લોસ થાય તો મેટરનલ બોડી એને હેન્ડલ કરી શકે. જ્યારે ડિલિવરી થઈ જાય છે ત્યારબાદ 1 કલાક ઓબ્ઝર્વેશન માતાને લિવિંગમાં રાખ્યા બાદ મધરની વોર્ડમાં લિવિંગમાં શિફ્ટ કરવામાં આવે છે. ત્યાં બ્રેસ્ટ ફીડિંગ જો ટ્રાયલ સ્ટાર્ટ કરે છે. બાળકને ધાવણ કરાવવાની ટેકનિક માતાને શીખવાડવામાં આવે છે. બાળક ધાવણ લઈ લે એના બાદ બાળકને ખભા પર લઈ ઓળકાર ખવડાવી બાળકને સુડાવવાની સલાહ આપવામાં આવે છે. માતાને એના ટાંકાની કેવી રીતે સાર સંભાળ લેવી ઘરે ગયા પછી ધોરણ 4 થી 5 વાર ના પાણીમાં ડેટોલ નાખી ટબમાં બેસી સેક કરવો ટાંકાનો. એકવાર વોશરૂમ જાય ટાંકા પર લગાવવો મલહમ. ડોક્ટર દ્વારા આપવામાં આવતી એન્ટીબાયોટિક્સ પલાઠી ન બાળવી વગેરે સૂચનાઓ આપવામાં આવે છે. 48 કલાક માતાને બાળક સ્વસ્થ રહે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. હવે આ છે નોર્મલ ડિલિવરી અને લેબરની વાત. નોર્મલી સારી રીતે ફિનિશ થાય સારી રીતે પૂરું થાય અને માતાને નવો જન્મ હેલ્ધી મળે એવી પહેલી માટે તમે મારો સંપર્ક સાધી શકો છો. હું ટેલી કન્સલ્ટેશન માટે બેબી ચક્ર પર અવેલેબલ છું અને મારો કોડ છે કે A V S. હું
બેબી ચક્ર પર ડોક્ટર કવિતા શાહ ના નામે છું. સુરતમાં પ્રેક્ટિસ કરું છું અને મારે મારું ટેલી કન્સલ્ટેશન કરવા માટે મારો કોડ ઓન બેબી ચક્ર. હવે હું તમારા પ્રશ્નોની આતુરતાથી રાહ જોઉં છું. મજૂર પીડા કેવી પીડાદાયક હોય છે? મજૂર પીડા એટલે લેબર પીડા. લેબરની જે પીડા છે, ડિલિવરીની પીડા છે, એ શરીરના અનેક હાડકાઓ સાથે ફ્રેક્ચર થઈ જાય ત્યારે જેટલી પીડા થાય એવી પીડા અનુભવી શકે છે. હવે આ પીડા જે અનુભવાય છે એ દરેક પેશન્ટ પોતાની પીડા સહન કરવાની શક્તિ પર આધારિત છે. ઘણા પેશન્ટને તો પીરિયડમાં આવી એટલી જ પીડા થાય છે. ઘણા પેશન્ટને જ્યારે જેવા ડાયરિયા થાય ત્યારે જે પીડામાં ચૂક આવે એ રીતે ચૂક આવે છે. ઘણા પેશન્ટને શરીરના હાડકે હાડકા તૂટતા હોય સહ્ય પીડા થાય છે. પેઇન ટોલરન્સ, પીડા સહન કરવાની શક્તિ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. એ પ્રમાણે દરેક વ્યક્તિને પીડાનો અનુભવ. સોનમબેન, તમારો પ્રશ્ન છે શું સંકોચન શરૂ થાય છે અને બંધ થાય છે? સુવા પડે સંકોચન રોકે છે? વાસ્તવિક મજૂરી કરતા પેલા ખોટા મજૂરી કેટલા સમયે ચાલે છે? આ પ્રશ્ન મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવી રહ્યો, પણ હું કહી શકું છું કે જે લેબરની પ્રોસેસ છે એ 16 થી 18 કલાક સુધી ચાલી શકે છે. ફર્સ્ટ ફેઝ મેઇન ફેઝ છે જે 12 થી 16 કલાકની વચ્ચે ચાલે. સેકન્ડ સ્ટેજ 1 hour 1 કલાક સુધી હોઈ શકે છે. ધ લાસ્ટ 1 hour ઓબ્ઝર્વેશનનો સમય ગણવામાં આવે છે. ડિલિવરી પહેલા તમને નીચે વારંવાર વોશરૂમ જવું, પેશાબ કરવા જવું અને ભીતી થાય છે.
કઈક નીચે ધસી આવતું હોય એવું લાગે છે, કઈ તમારું પાણી તૂટે ત્યારે તમને એવું લાગે કે તમને વોશરૂમ લાગે છે, વોશરૂમ ખૂટકતું નથી. અને આવું થાય તો તરત જ હોસ્પિટલ છે તમારા ડૉક્ટરને સંપર્ક કરવો જરૂરી છે. વર્ષાબેન, ડિલિવરી દરમિયાન તમારે કઈ રીતે દબાણ કરવું જોઈએ? ડિલિવરી દરમિયાન જ્યારે બાળકનું માથું નીચે ત્યારે કડક ટોયલેટ લાગી હોય ને કડક ટોયલેટ તમે પુશ કરવા માંગતો હોય એ રીતે પુશ કરવું જરૂરી છે. જેટલું તમારું પુશ રહેશે એટલું જ તમારું જલ્દી ડિલિવરી તમને જલ્દી ડિલિવર પેનમાંથી રાહત મળશે. સામાન્ય ડિલિવરી કઈ રીતે શક્ય થાય? સામાન્ય ડિલિવરી એ રીતે શક્ય થાય કે તમારો જેવો એક મંથ કમ્પ્લીટ તમે આ ફૂલ પ્રેગ્નન્સી યોગા એક્સરસાઇઝ કરતા રહો રેકી અને છેલ્લા મહિનામાં ખાસ કરીને જેવો નાઇન સ્ટાર્ટ થાય ત્યારે તમે સ્ક્વોટ્સ કરવાનું ચાલુ કરો, બટરફ્લાય એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો, બેક એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો, જેથી ડિલિવરી વખતે બેકએક થાય તો તમને એમાં રાહત મળે. સ્ક્વોટ કરો તો અમને જ્યારે પુશ કરવાનું હોય ત્યારે તમને એ બહાર નીચેના જે હાડકા છે એ લૂઝ થઈ ગયા હોય એના કારણે તમે જોર કરી શકો અને બાળકને મોકળાશવાળો રસ્તો આપી શકો. એટલે તમારે નોર્મલ ડિલિવરી કરાવી હોય, બાળક તમારું માથેથી હોય અને નોર્મલી થવામાં બીજા કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમારે લાસ્ટ મંથનું એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. મેઇન એક્સરસાઇઝ સ્ક્વોટ, બટરફ્લાય એક્સરસાઇઝ, બેક એક્સરસાઇઝ. हाय दुर्गा, बेबी हेड डाउन पोजीशन में आ गया है, कैसे पता चलता है कौन से वीक में? बेबी की पोजीशन यूजुअली स्टेडी रहती है, कई बच्चे हेड अप पोजीशन रहते हैं जिसको कंप्लीट पोजीशन या पैर से रहने वाले बच्चे की पोजीशन बोलते हैं, बट मोस्टली 36 सप्ताह हो जाने पर, जब ये कहते 36 सप्ताह हो जाने पर बच्चा अपना स्टडी पोजीशन ले लेता है. बेबी हेड डाउन हो गया है, वो आपकी गायनेकोलॉजिस्ट सोनोग्राफिकली बताएंगे या एग्जामिन करके बताएंगे. आप गायनेकोलॉजिस्ट से मिलने जाएंगे, आप उनसे उस आपकी बेबी की पोजीशन पूछ सकते हैं. और जब भी बेबी हेड डाउन पोजीशन में है और नीचे डिलीवरी की तैयारी होती है जो 1-8 दिन पहले शुरू हो जाती है, कुदरत की तरफ से बारी बारी वॉशरूम जाने जरूरत पड़ती है आपको, आपको नीचे कुछ हेवी सेंसेशन होता है. प्रियंका, आपके दो बार मिसकैरेज हो चुके हैं और हमेशा सेकंड मंथ के लास्ट में ब्लीडिंग होने लगती है, तो फिर आपके कुछ रिपोर्ट्स निकालने की जरूरत होती है. यूजुअली अराउंड 8 वीक्स जब अबॉर्शन होते हैं तो जेनेटिक कमी की वजह से, बच्चे में होने वाली जेनेटिक प्रॉब्लम की वजह से खुद को बच्चे को रखती नहीं है, इसलिए
वो बच्चा फेल देते हैं तो वो एक जेनेटिक प्रॉब्लम से भी नहीं हो सकती है। दूसरा थायराइड की तकलीफ हो सकती है आपको। तीसरा आपको जो है कुछ ब्लड टेस्ट कराने पड़ते हैं, कई बार ब्लड थिनिंग दवाइयाँ इंजेक्शन देनी पड़ती हैं ताकि वो बच्चा आगे टिक सके, जिसको हम एप्ला सिंड्रोम बोलते हैं। और कुछ कुछ पेशेंट मेजरली उनको प्रोजेस्टर हार्मोन की डेफिशिएंसी होती है, तो उनको खाने के लिए या योनि में रखने के लिए प्रोजेस्टर की कैप्सूल दी जाती है जिससे ब्लीडिंग नहीं होती है और प्रेगनेंसी 3 मंथ्स क्रॉस कर लेती है। बाळक नीचू હોય તો શું ધ્યાન રાખવું? બાથરૂમ ભાવના બેન, જ્યારે બાળક નીચું હોય ત્યારે તમારે છે તે ભારી સામાન કે ભારી વજનવાળું કામ ન કરવું, કન્ટિન્યુઅસ 8-6 કલાક કામ કરતા ન રહેવું, સમાગમથી દૂર રહેવું અને બને ત્યાં સુધી બેડની તમારા પગ જીતર પીવાના છે તરફ ઈંટો મૂકી બેડને ઊંચો કરી લેફ્ટ બાજુ ડાબી બાજુ પડખે રહી આરામ કરો, હેવી વર્કલોડ ઓછો કરવો, ઓફિસ વર્ક કરતા હોય તો 10-15 દિવસ આરામ લઈ રજા લઈ ઘરે આરામ કરો, આટલી વસ્તુનું ધ્યાન રાખવાથી તમારું બાળક જે નીચું આવી ગયું છે સેટલ થઈ જશે. જો પ્રેગ્નન્સીમાં શુગર આવે તો બને ત્યાં સુધી ફ્રૂટ ખાવો અવોઈડ કરવું જોઈએ, કારણ કે ફ્રૂટ ખાવાથી જે ફ્રુક્ટોઝ છે ફાઇનલી સુક્રોઝમાં એટલે શુગરમાં કન્વર્ટ થાય છે. એટલે બને ત્યાં સુધી મેંગો છે, બનાના, ચીકુ છે, સ્વીટ ફ્રૂટ્સ ન ખાવા જોઈએ. દ્રાક્ષ છે, પાઇનેપલ છે, એવા ખટા ચોળા ફ્રૂટ તમે લઈ શકો છો. ભાવના બેન, પ્રસૂતિ થવાની ખબર કેમ ખબર પડે? શું 9મા મહિનામાં પોતા કરીને તો નોર્મલ ડિલિવરી થાય એ સાચું છે? પ્રસૂતિ થવાની છે ખબર પડે કે જ્યારે પ્રસૂતિ થવાની હોય તો તેમ પેટમાં ડાયા અથવા ઊંચું ખાવાનું શરૂ થાય, ડાયામાં થાય ઊંચું ખાવાનું અથવા માસિક સ્ત્રાવમાં જે ઊંચું આવે ઊંચું ખાવાનું શરૂ થાય અથવા તો પાણી ન પડવાનું ચાલુ થાય અથવા એવું લાગે વારંવાર વોશરૂમ કરી રહ્યું છે અથવા થોડી થોડી આવી રહી છે. આ નિશાનીઓ પ્રસૂતિ લેબર પેન્સ પ્રસૂતિનો ડર દેખાય લેબર પેન સ્ટાર્ટ કરવાની નિશાનીઓ હોઈ શકે છે. શું 9મા મહિને પોતા કરતા નોર્મલ ડિલિવરી થાય સાચું છે? 9મા મહિને જો તમે પોતા કરો તો નોર્મલ ડિલિવરીમાં એ સહાય થઈ કરી શકે છે, કારણ કે મેં આગળ પણ મેં કીધું છે કે નોર્મલ ડિલિવરી કરવા માટે જે આપણે પીંડુનો ભાગ છે એના હાડકાં લૂઝ થવા જરૂરી છે. એની માટે મેં કીધું સ્પોટિંગ એક્સરસાઇઝ, બટન્સ એક્સરસાઇઝ, બેક કેન એક્સરસાઇઝ હેલ્પ કરે છે. આપણા ઇન્ડિયામાં દેશી રીતમાં સ્કોટિંગ, બટરફ્લાય એ બધી એક્સરસાઇઝ ન ખબર પડતી હોય તો તમે 9મા મહિને બેસીને પૂછી મારો તો એક્સરસાઇઝ જ છે. એટલે નોર્મલ લેવલી જ કરાવશે એવું નથી, બટ હા નોર્મલ લેવલમાં તમને સહાય હોય. Thanks, Kiara, for your comments. If you have any questions,
નોર્મલ ડિલિવરી કરાવવા માટે અમારે તો તમે કેમ છો કે ટેન ડે સુધી વર્ક કરતા રહે બોડીના લેબરની જે પીડા છે એ સહન કરવા માટે સક્ષમ બને અને તમારું જે પીડું છે એક્સરસાઇઝ કરવાથી 3-3.5 કિલો જે બાળક છે એ માની જગ્યામાં પાસ થવાનું છે માટે પ્રકાશ હોય રસ્તો થઈ શકે લાસ્ટ મંથને એક્સરસાઇઝ કરવા માટે ઘણી બધી વાર દબાણ કરતી હોય છે કારણ કે ઘણી બધી વાર પેશન્ટને એટલો બધો રેસ્ટ આપવામાં આવે છે પછી તે ખુલાસતા હોવી જોઈએ રિલેક્સ માટે તમારે સ્કોટિંગ બટરફ્લાય એક્સરસાઇઝ કોન્સન્ટ્રેટ કરવો જરૂરી છે સારો પ્રોટીનયુક્ત ખોરાક ખાવો જરૂરી છે જંક ફૂડ અવોઇડ કરવું જરૂરી છે બને એટલું બહારનું ખાવાનું નહીં ખાવું જરૂરી છે ગોળીમાં જો કોઈ ઇન્ફેક્શન થાય તો તમારા ડૉક્ટરને જણાવો જેથી ઇલાજ કરે તો ડિલિવરી વખતે જે છે તેમાં જે ટ્રોમેટિક છે રાહ જોયા વગર તમે તમારા ડોક્ટર પાસે જઈ શકો છો તમારી તકલીફ લઈને અને ત્યાંથી ડોક્ટર તમારી પ્રોબ્લેમ્સ સોર્ટ આઉટ કરી આપી શકે છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એક્સરસાઇઝની કમી આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક નોર્મલ ડિલિવરી થતા રહે ઘરમાં અવરોધ આવવા માટે અને જેને કીધું માતાને મળતા બીજા જન્મમાં કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન ન થાય માં મદદ કરવા માટે ફરીથી એક વાર મારે મારા બધા ફોલોઅર્સ છે એને કહેવા માંગુ છું કે હું ટેલિકન્સલ્ટેશન ચક્ર પર આવીને ગઈ છું અને મારું નામ ડૉક્ટર કવિતા શાહ છે અને મારો કોડ AVS છે તમે ઇનાઉન્સ પર બેબી ચક્ર પર લોગિન કરી શકશો મારા પ્રોબ્લેમ્સ પૂછી શકું છું તમને ઇન્ડિયા કરી આપી શકું